ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? મજામાં છો ને? તો ફ્રેન્ડ્સ, તમને ખબર છે કે હમણાં કઈ ઋતુ ચાલે છે? ખબર છે તમને બધાને કઈ ઋતુ ચાલે છે? વેરી ગુડ, ચોમાસાની. નાઇસ. અને તમને એ પણ ખબર છે કે આપણા ભારત દેશની અંદર 3 ઋતુઓ હોય છે? કઈ કઈ? કોણ કહેશે મને? નાઇસ. શિયાળો, ઉનાળો અને ચોમાસુ. અને તમને એ પણ ખબર છે કે શિયાળામાં ખૂબ જ ઠંડી પડે છે અને ઉનાળામાં, વેરી ગુડ, ઉનાળામાં ગરમી પડે છે. ફ્રેન્ડ્સ, હમણાં કઈ ઋતુ ચાલે છે? ચોમાસાની, બરાબર ને? તો ચોમાસામાં શું પડે? વરસાદ. તો હમણાં ચોમાસાની ઋતુ ચાલે છે તો બધાના ઘરે વરસાદ પડતો હશે, પડે છે ને તમારા ઘરે પણ? તો ફ્રેન્ડ્સ, તમે વરસાદમાં કોઈક વખત નહાવા જાઓ છો? તમને વરસાદમાં પલળવાની મજા આવે છે? ખૂબ જ આવે છે. મને પણ ખૂબ જ વરસાદમાં પલળવાની મજા આવે છે. પરંતુ ફ્રેન્ડ્સ, વધારે વખત તમે વરસાદમાં નહાવા નહીં જતા, નહીં તો કેટલીક વખત આપણે બીમાર પણ પડી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, આજે આપણે આ વરસાદને લગતો એક પાઠ જોઈએ, જેનું નામ છે પાઠ 9, આવે વરસાદ. ફ્રેન્ડ્સ, આપણે આ પાઠ સમજતા પહેલા આપણે એક આ વરસાદનું ગીત જોઈએ. ગોરા થઈને કાળા થઈને આવ્યા વાદર જાદુ લઈને, ગોરા થઈને કાળા થઈને આવ્યા વાદર જાદુ લઈને, સ્વાન હરણા હાથી ગોળા આવ્યા હંસ હંસલીના જોડા, ક્યારેક હરણા થઈને આવે દોડા દોડી કરતા આવે. ગોરા થઈને કારા થઈને આવ્યા વાદર જાદુ લઈને, પડમાં આવે ને પડમાં જાય, ક્યારેક મહિના ઓ ના દેખાય, ક્યારેક પાછા એવા થરતા તાળો તોય વાદળના તરતા. ગોરા થઈને કાળા થઈને આવ્યા વાદર જાદુ લઈને, ક્યારેક ગરજે ક્યારેક વરસે, ક્યારેક મેક ધનુષ્ય થઈ દીસે, ક્યારેક કારા સ્વરૂપે વરસે, ત્યારે ઝાડ પાનને તરસે. ગોળા થઈને કાળા થઈને આવ્યા વાદળ જાદુ લઈને, આવ્યા વાદળ જાદુ લઈને. ફ્રેન્ડ્સ, તમને આ ગીત સાંભળવાની મજા આવી ને? તો ચાલો આજે આપણે આવરે વરસાદની અંદર એક નાની સ્ટોરી છે તેને જોઈએ અને સમજીએ. ફ્રેન્ડ્સ, સ્ટોરીને નામ છે અપ્પુ કેરા ખાય છે. ફ્રેન્ડ્સ, અપ્પુ એ એક હાથી છે. એ અપ્પુને કેરા ખૂબ પસંદ છે. તે રોજ વૃક્ષ પરથી કેરા તોડે છે અને ખાય છે. પરંતુ ઘણા સમયથી વરસાદ પડ્યો ન હતો એટલે એક દિવસ તેણે જોયું કે આ કેરના વૃક્ષો નીચે નમી પડ્યા છે. એટલે અપ્પુને થયું કે મારે મારી સૂંઢમાં પાણી ભરીને લાવવું જોઈએ. તેણે એક યુક્તિ કરી. તેણે નદી તરફ ચાલવાનું શરૂ કર્યું. નદીમાં પાણી જોયું, અપ્પુ ખુશ થઈ ગયો. તેણે ધરાઈને પહેલાં તો પાણી પી લીધું. તેણે તેના શરીરને સૂંઢમાં પાણી ભરીને સ્નાન પણ
કરી લીધું. પછી તેણે સૂંઢમાં પાણી ભર્યું, કેરાના વૃક્ષોમાં નાખ્યું. કેરના વૃક્ષને પાણી મળ્યું, તે કેરાના વૃક્ષ જીવંત બન્યા. અપ્પુએ કેરાના વૃક્ષને કહ્યું, તમે પણ મને સ્વાદિષ્ટ અને પાક્કા કેરા આપો છો, હવેથી હું દરરોજ તમારા માટે પાણી લઈ આવીશ. ફ્રેન્ડ્સ, આ પાણીનો મુખ્ય સ્ત્રોત એ વરસાદ છે. વરસાદ પડવાથી આપણી આજુબાજુ રહેલા નદી, તળાવ, સરોવર, કૂવાઓ, દરિયો આ બધામાં પાણી ભેગું થાય છે. એટલે કે જે આ નદી, તળાવ, સરોવર અને દરિયો છે તેમાં જે પાણી હોય તેમાં બીજું પાણી ઉમેરાય છે, એટલે કે એ પાણીમાં વધારે આવક થાય છે. અને ફ્રેન્ડ્સ, આપણે એ જોઈએ કે આ પાણી એ કોને કોને અને કઈ કઈ રીતે ઉપયોગી છે તેના વિશે થોડી ચર્ચા કરીએ. ફ્રેન્ડ્સ, હવા અને ખોરાકની જેમ પાણી પણ આપણી જીવન જરૂરિયાત છે. પ્રાણીઓ, પક્ષીઓ, મનુષ્યો, વૃક્ષો, છોડ, આમ દરેક સજીવને પાણીની જરૂરિયાત હોય છે. ફ્રેન્ડ્સ, આ પાણી આપણને નદી, તળાવ, સરોવર, દરિયો, ઝરણા, કૂવા વગેરેમાંથી મળે છે. પાણીનો મુખ્ય સ્ત્રોત એ વરસાદ છે. આથી વરસાદ પડવાથી આજે આપણા દરેક સ્ત્રોતો છે એની અંદર પાણીની આવક થાય છે, એટલે કે પાણીમાં વધારો થાય છે. આ વનસ્પતિ જમીનમાં રહેલા પાણીને મૂળ દ્વારા ખેંચીને પાણી મેળવે છે. ફ્રેન્ડ્સ, આ પ્રાણીઓ અને પક્ષીઓ નદી, તળાવ, સરોવર, ઝરણા વગેરેમાંથી પાણી પીને પોતાની તરસ છિપાવે છે. ફ્રેન્ડ્સ, શું તમે આ પ્રાણીઓને પાણી પીતા જોયા છે? જેમાં બિલાડી, સિંહ, વાઘ, કૂતરા જેવા પ્રાણીઓ જીભથી પાણી પીએ છે. તો વળી ગાય, બળદ, ભેંસ, વાંદરો, ગઢેરો જેવા પ્રાણીઓ હોઠથી પાણી પીએ છે. બાળ મિત્રો, તમને ખબર છે કે આપણે મોટે ભાગે પીવાના ચોખ્ખા પાણી માટે નદીઓ, વરસાદ અને કૂવા ઉપર આધાર રાખીએ છીએ. ફ્રેન્ડ્સ, વૃક્ષો એ વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે, એટલે કે જે જગ્યાએ વધારે વૃક્ષો હોય તો તે જગ્યા પર વરસાદ વધારે પડે છે. એટલા માટે જ આપણે વધારે વૃક્ષો ઉગાડવા જોઈએ, તેમને કાપવા જોઈએ નહીં, આ વૃક્ષોનું જતન કરવું જોઈએ. ફ્રેન્ડ્સ, એટલે જ જ્યાં જંગલ હોય એટલે કે જ્યાં વધારે વૃક્ષો હોય ત્યાં આ પ્રમાણે વધારે વરસાદ પડે છે. ફ્રેન્ડ્સ, વરસાદ પડે છે ત્યારે આપણી આજુબાજુનું આખું વાતાવરણ બદલાઈ જાય છે અને આકાશ પણ કંઈક અલગ જ પ્રકારનું આપણને જોવા મળે છે. તો ચાલો આપણે જોઈએ કે જ્યારે વરસાદ પડે છે ત્યારે આ આકાશમાં કેવા પ્રકારનો બદલાવ આવે છે. બાળ મિત્રો, આ વાદળોમાંથી જ વરસાદ પડે છે અને આ વાદળો પવનને આધારે આગળ પણ વધે છે. આ વાદળોનો આકાર પણ આપણને દરેક વખતે જુદો જુદો જોવા મળે છે. ઘણી વખત ગડગડાટ સાથે વરસાદ વરસે છે અને કેટલીક વખત વીજળી પણ ચમકે છે અને આકાશમાં સાંજના સમયે કેટલીક વખત વરસાદ સાથે આપણને મેઘધનુષ્ય પણ જોવા મળે છે. ફ્રેન્ડ્સ, વરસાદ આવવાના કારણે આખી જમીનનું વાતાવરણ પણ બદલાઈ જાય છે. જેમ કે વરસાદ પડવાને કારણે દરેક જમીનમાં હરિયાળી છવાઈ જાય છે અને પ્રકૃતિ પણ એકદમ જીવંત લાગે છે. અને વરસાદ પડવાને કારણે તો તમારા જેવા નાના બાળકો તો ખૂબ જ ખુશ થઈ જાય છે. થાઓ છો ને ખુશ? ત્યારબાદ પ્રાણીઓ અને પક્ષીઓને પણ આ વરસાદ ખૂબ જ ગમે છે. અને ફ્રેન્ડ્સ, સૌથી વધારે તો આ ખેડૂત લોકો ખુશ થાય છે. કેમ, તમને ખબર છે? કારણ કે વરસાદ પડવાને કારણે ખેતી ખૂબ જ સારી રીતે થાય છે. વરસાદ પડવાને કારણે જાણે ધરતીએ લીલી ચાદર હોધી હોય તેવું લાગે છે. ફ્રેન્ડ્સ, આપણી આજુબાજુનું વાતાવરણ પણ ભેજવાળું અને ઠંડુ બની જાય છે. વરસાદ પડવાને કારણે દેરકાઓનો ડ્રાઉન ડ્રાઉન અવાજ સંભળાય છે અને વળી આ મોર તો આનંદિત થઈને કરાકડીને નાચે પણ છે. આમ વરસાદ પડવાને કારણે પ્રાણીઓ,
પક્ષીઓ અને મનુષ્યોમાં પણ ખુશીની લહેર છવાઈ જાય છે, એટલે લોકો ખૂબ ખુશ થઈ જાય છે. બાર મિત્રો, જો વરસાદ વધારે પડે તો પણ આપણને નુકસાન થાય છે, અને જો વરસાદ ઓછો પડે તો પણ આપણને નુકસાન થાય છે. તો ચાલો આપણે જોઈએ કે વરસાદ વધારે પડે અને ઓછો પડે તો આપણને શું નુકસાન થાય છે. અને ફ્રેન્ડ્સ, જો વરસાદ સમાન રીતે પડે તો જ સારું કહેવાય છે. બાર મિત્રો, વધુ વરસાદ પડવાથી રેલ જેવી પરિસ્થિતિ સર્જાય છે. પાણી ભરાઈ જવાને લીધે ટ્રાફિકની સમસ્યા પણ કેટલીક વખત સર્જાય છે. લોકોના ઘરમાં પાણી ઘૂસી જવાને કારણે જાનમાલને પણ નુકસાન થાય છે. ઘણી વખત વધારે વરસાદ પડવાને કારણે નાના પ્રાણીઓ તણાઈ જાય છે અને વૃક્ષો પણ તણાઈ જાય છે અને જનજીવન ઠપ્પ થઈ જાય છે. અને ફ્રેન્ડ્સ, ઘણી વખત વરસાદ નહીં પડે તો દુષ્કાળ જેવી પરિસ્થિતિ પણ સર્જાય છે, અને ખેતરમાં ખેતી થતી નથી અને ખેડૂતોને તેમજ લોકોને ભારે નુકસાન થાય છે. ફ્રેન્ડ્સ, આજે આપણે પાઠ 9 આવરી વરસાદ શીખી ગયા, બરાબર ને? અને મને એવું લાગે છે કે તમને આ પાઠ ભણવામાં ખૂબ જ મજા આવી લાગે છે. મજા આવી છે ને? તો ફ્રેન્ડ્સ, ફરી મળીશું નવા પાઠ સાથે. ગુડ બાય, થેન્ક યુ.